નળકચોળ ગ્રામ પંચાયતમાં સરપંચના પતિ દિનેશ ભોયની મનમાનીથી થતો ભ્રષ્ટાચાર, કામની ગુણવત્તા જોવા ગયેલા પત્રકારોને જાનથી મારી નાખવાની ધમકી આપનાર ગુલાબભાઈ હરિભાઈ બાઘમારે ડાંગ જિલ્લાના વઢઈ તાલુકામાં આવેલ નળકચોળ ગ્રામ પંચાયતમાં સરપંચના માણસો દ્વારા પત્રકારો પર વારંવાર હુમલો કરાય છે. વઢઈ તારીખ 26ના રોજ ગ્રામજનોએ પત્રકારોને સરપંચના પતિ દિનેશભાઈ ભોયની મનમાની વિશે જણાવવામાં આવ્યું હતું કે ગામમાં કોઈપણ કામ સાર્વજનિક હોય તે કામો લોકહિતમાં કરવામાં આવતા નથી. જે કામો કરવામાં આવી રહ્યા છે તે ખાલી ખિસ્સા ભરવા માટે કરવામાં આવે છે. કોઈપણ કામ હોય જેમાં એકદમ હલકી કક્ષાનું મટીરિયલ વાપરીને પૂર્ણ કરવામાં આવે છે અને જો કોઈ જાગૃત નાગરિક દ્વારા રોકટોક કરવામાં આવે તો દિનેશભાઈ ભોયે દ્વારા દાદાગીરી કરીને ધમકાવવામાં આવે છે કે હું ડાંગ જિલ્લાના ભાજપ પાર્ટીનો મહામંત્રી છું, સરકાર અમારી છે, અમે ધારીશું એવું કામ કરીશું, તમે અમારું કંઈ ઉખાડી શકવાના નથી. જેથી કરીને અધિકારીઓ પણ કામની ગુણવત્તા જોવા માટે ગભરાય છે. તેથી જ કામોની ગુણવત્તા જોવા માટે અધિકારીઓ આવતા નથી અને હવાડા નાકામાં તેમજ આરસી રોડ ગટરના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યું છે. જોવાયેલા પત્રકારોને ફોટાઓ તેમજ વિડીયો લેવા માટે ગુલાબભાઈ હરિભાઈ વાઘમારે દ્વારા રોકવામાં આવ્યું હતું અને ગાળાગાળી કરી અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી હતી. રિપોર્ટર વિનોદ પવાર, બીએન ન્યૂઝ ગુજરાતી, ડાંગ.